ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે આજે અભ્યાસ તરફ આગળ વધી ચિત્રકામમાં. તમે કયા કયા ચિત્ર દોર્યા કહો તો? હા, નાવડી દોરી, બસ, ઢોલક, ચોકની ટોપી દોરી, બરાબર ને? અને કમળનું ફૂલ પણ દોર્યું. તો ફ્રેન્ડ્સ, આજે કેટન ચિત્રકલામાં જે ચિત્ર છે ને, તે સિવાયનું એક તમને સરસ નવું ચિત્ર દોરતા શીખું છું. તમે તૈયાર? હા, તો ચાલો નોટ, પેન, પેન્સિલ, રબર અને ફૂટપટ્ટી લઈને બેસજો. હા, આજે હું તમને ઘડિયાળ દોરતા શીખવવાની છું. તમે તૈયાર? તો ચાલો મારી સાથે. ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે અહીંયા ઘડિયાળ દોરીએ. તો ઘડિયાળ દોરવા સૌથી પહેલા આપણે, ઘડિયાળ કેવી હોય, ગોળ હોય, ચોરસ હોય, ત્રિકોણ હોય ને, તો આજે આપણે ગોળ ઘડિયાળ દોરવાના છે. તો તમારા ઘરમાં જે ડીશ, વાડકી, કંઈ બી તમે લઈ શકો. જો આજે મેં આ વાડકી લીધી છે, તો વાડકીથી સૌ પ્રથમ હું વચ્ચે અહીંયા ગોળ દોરીશ. જુઓ, આ રીતે આપણે ગોળ દોરવાનું છે. જો છે ને, ગોળ થઈ ગયું ને. હવે શું કરવાનું છે? આપણે એમાં કાપા દોરીશું. જો પહેલા આ વચ્ચે અહીંયા ટીક કરી દેવાની આ રીતે, અને આડી પણ આ રીતે ટીક કરી દેવાની. હવે આપણે અંક પછી સ્કેચ પેનથી દોરીશું, બરાબર છે? આપણે હવે બેલ્ટ બનાવીએ. ઘડિયાળને બેલ્ટ તો હોય ને? હા, આ રીતે જુઓ. આ રીતે આપણે બેલ્ટ, તમને જેવો ગમે એટલો તમે દોરી શકો. આ રીતે જો, આ રીતે આ બેલ્ટમાં બંને બાજુ આપણે આવું અર્ધ ગોળ કરીશું, બરાબર. હવે જે ઘડિયાળ ઢીલી ફિટ કરવા માટે જે પટ્ટી હોય છે ને, તે આપણે અહીંયા આ નાની પટ્ટી બનાવીશું. જુઓ આ રીતે. અને ઘડિયાળ આપણે એડજસ્ટ કરવા, આપણા હાથ પ્રમાણે એડજસ્ટ કરવા માટે જે બેલ્ટ લગાવીએ છે ને, તેના માટે આ હૂક લગાવીએ છે ને, તેના માટે આ આપણે નાના નાના આ સર્કલ કરીશું. જો આપણો બેલ્ટ તૈયાર થઈ ગયો ને, હવે આપણે અંક લખીશું. જો આપણે આ ટીક કરીને, તો સૌથી પહેલાં અહીંયા આપણે 12 લખીશું. હવે આ અંક આપણે સ્કેચ પેનથી લખીશું, પણ આ બેની વચ્ચે જો અહીંયા આપણે 1 આવશે ને, એટલે એક ટીક કરીશું. અહીંયા આવશે 2, આ આવશે 3, હવે અહીંયા આવશે 4, અને અહીંયા આવશે 5, આ 6, અહીંયા 7, 8, આ 9, અહીંયા 10, અને આ 11. આ હું તમને સ્કેચ પેનથી કરીને બતાવું છું. જો આપણું આટલું થઈ ગયું ને, હવે આપણે સ્કેચ પેન પહેલાં કરીશું. આવી રીતે ઘડિયાળ દોરાઈ જાય પછી આપણે બ્લેક કલરની સ્કેચ પેન કરીશું. જો ફરી આપણે આ વાડકી મૂકીશું, અને એકદમ ધ્યાનપૂર્વક સ્કેચ પેનથી આપણે ગોળ કરી દઈશું. આ રીતે જુઓ. આ રીતે
अंक लखवा माटे आपणे टिक करी देशुं। पट्टा पर आपणे स्केच पेन करीशुं। જો હવે આપણે આ હૂક પાડીએ અહીંયા આ રીતે જો બરાબર છે। હવે આ ઘડિયાળ એડજસ્ટ કરવા માટે ઢીલી ફિટ કરવા માટે આપણે જે કરીએ છીએ ને તે આ સર્કલ બનાવું છું બરાબર છે। હવે આપણે અંદર અંક લખીશું ઘડિયાળમાં અંક હોય ને કેટલા વાગ્યા તે તો અહીંયા આપણે આ 12 અંક લખીશું અહીંયા 3 અહીંયા 6 અને અહીંયા 9 ચાલો હવે અહીંયા શું આવશે 1 અહીંયા 2 3 આ 4 આ 5 6 તો છે જ અહીંયા 7 8 9 છે જ અહીંયા 10 અને આ 11 બરાબર થઈ ગયા ને। હવે હવે મને કહો તો ઘડિયાળમાં બીજું શું આવે? હા બોલો બોલો। હા ઘડિયાળમાં કાંટા તો હોય ને, કેટલા કાંટા આવે કોણ કહેશે? હેટ બોલ તો। હા 3 કાંટા આવે બરાબર। ચલો તો આજે આપણે કાંટા દોરીએ। જો સૌથી પહેલા હું મોટો કાંટો દોરું છું, આ જુઓ તો આ રીતે ત્રિકોણ દોરી દેવાનું બરાબર છે। હવે હું નાનો કાંટો દોરીશ, જો આ કયો કાંટો કહેવાય? કલાક કાંટો, અને આ મિનિટ કાંટો। હવે તમને ખબર છે ઘડિયાળમાં આ નાનો કાંટોને કલાક કાંટો કહેવાય બરાબર ને, અને મોટા કાંટાને મિનિટ કાંટો કહેવાય। હવે બીજો જે કાંટો હોય છે તે ખબર છે એને કયો કાંટો કહેવાય? તે હા સેકન્ડ કાંટો, તે સૌથી પાતળો હોય ને। જો આ આપણી આ ઘડિયાળ તૈયાર થઈ ગઈ ને, હવે આપણે એમાં રંગ પૂરી જો હવે આપણે આમાં રંગ પૂરીશું જો આ વચ્ચે જે સર્કલ છે ને તેમાં હું આ પીળો રંગ પૂરું છું। મને પીળો ગમે છે એટલે હું પીળો રંગ પૂરીશ। જો તમને જે રંગ ગમે તે તમારે પૂરવાનો, પણ લાઇટ કલર લેવાનો બરાબર। કેમ ખબર? તો આપણે અંદર જે અંક લખ્યા છે ને, અંક અને જે આ કાંટો દોરેલો છે ને તે આપણને ક્લિયર દેખાય એટલા માટે। જુઓ તમે આમાં આ પીળાની જગ્યાએ પોપટી કલર પણ લઈ શકો, વાદળી ગુલાબી એવા લાઇટ રંગ હોય ને તે તમે લઈ શકો બરાબર છે। જો આ રીતે એક જ દિશામાં રંગ પૂરવાનો આ રીતે સફેદ છે ને કાગળ દેખાવું નહીં જોઈએ, હા એ રીતે રંગ પૂરવાનો બરાબર। જો આખું થઈ ગયું ને આ પીળો કલર, જો આપણે આ પીળો આછો કલર લીધો તો આ અંક અને આ જે આપણે કાંટા દોર્યા છે તે ચોખ્ખા દેખાય છે ને। હ
હવે આપણે આ બેલ્ટમાં રંગ પૂરવાનો છે. જો મને તો આ કઠ્ઠઈ રંગનો બેલ્ટ ખૂબ જ ગમે છે, એટલે હું આ કઠ્ઠઈ રંગ કરું છું. તમારે તમને જે ગમે તે રંગ તમારે કરવાનો આ રીતે. જુઓ, આ બાજુ પણ એ જ રીતે કરી દેવાનું, બરાબર છે? એક જ દિશામાં આ રીતે રંગ પૂરવાનો છે, બરાબર? જો મારો જરાક બહાર રંગ ગયો છે તો હું રબરથી સાફ કરી લઉં છું. જોયું ને તો આપણી કેટલી સરસ ઘડિયાળ બની ગઈ ને? તમે પણ આ રીતે ઘડિયાળ દોરજો અને સરસ મજાના રંગ પૂરજો. પૂરશો ને? હા ફ્રેન્ડ્સ, જોયું ને આપણે સરસ મજાની ઘડિયાળ દોરતા શીખી ગયા ને? તો તમે પણ આવી સરસ ઘડિયાળ દોરજો અને મસ્ત મજાના રંગ પૂરજો હને, ને તમારા ફ્રેન્ડ્સને ગિફ્ટ કરજો. કરશો ને? હા, મજા આવશે. હા, આવજો.